नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીના વાસદા ખાતે આજ રોજ મોંઘવારીના મુદ્દે વાસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં વાસદા તાલુકાની કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં વાસદા પોલીસનો કાફલા સાથે કડક બંદોબસ્ત જોવા મળ્યો હતો। આ પ્રદર્શનમાં અનંત પટેલ સાથે કોંગ્રેસી કાર્યકરો દ્વારા મોંઘવારીને લઈ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં તેલ, રાંધણ ગેસ, પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ સામે વિરોધ પ્રદર્શન કરાયો હતો। ત્યારે વાસદાના રસ્તાઓ પર ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કોંગ્રેસી કાર્યકરો દ્વારા મોંઘવારી વિરોધમાં સસ્તો દારૂ, મોંઘું તેલ, રાંધણ ગેસના ભાવ ઘટાડો, મોંઘી દાળ, મોંઘું તેલ, બધું ભાજપનો ખેલ તેવા બેનરો હાથમાં લઈ સરઘસ કાઢવામાં આવ્યું હોય, જેના દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જેમાં દૂર કરો ભાઈ દૂર કરો, મોંઘવારી દૂર કરોના સૂત્ર ઉચ્ચારથી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। જો કે આ વિરોધ પ્રદર્શન દરમિયાન ધારાસભ્ય અનંત પટેલે મોંઘવારી અંગે સત્તાકીય પક્ષની ભાજપ સરકાર પર આકરા આક્ષેપો મૂક્યા છે, જેમાં હું મહેંગાઈ કી માર અબ કી બાર સોતી સરકાર જેવા સૂત્રને ભાજપ સાર્થક કરી રહી હોય તેવું અનંત પટેલ જણાવી રહ્યા છે। આ ઉપરાંત આવનારા દિવસોમાં જો ભાવ ઘટાડો કરવામાં નહીં આવે તો અનંત પટેલ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મોંઘવારી મુદ્દે ધારાસભ્ય અનંત પટેલ શું કહી રહ્યા છે તે આવો જોઈએ। अब की बार सोती सरकार नु सूत्र जो सार्थक करनारी आ भाजपनी सरकार रोज रोज दिवस ने राते पेट्रोल डीजल ना भाव वधारे छे, खावानू तेल ना भाव वधारे छे, रांधण गैस ना भाव वधारे छे, अने आ कोरोना नी महामारी मा जीवन जीववानू दुष्कर बन्यू छे। लोकोने खावाना फाफा छे, युवानोने रोजगारी मळती नथी, त्यारे आ सरकार पब्लिक पासे कई रीते पैसा खेंचवाना, कई रीते पैसा उघरावानानी वात करनारी आजे अमे वांसदा तालुका कोंग्रेस समिति द्वारा विरोध प्रदर्शन करीने सरकारनी आँख खोलवानो प्रयत्न करीए छे। आवनारा दिवसोमां जो अमने ભાવ ઘટાડો ન કરવામાં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું। આ સાથે મોંઘવારી બાબતે વિરોધમાં જોડાયેલા કોંગ્રેસી કાર્યકર્તા આ દાદા શું જણાવી રહ્યા છે તે આવું સાંભળીએ। બોરિયાસ છે મનુભાઈ ગાવેદ, પહેલા સ્ટેટિંગમાં હું થતો કે સસ્તું હતું, હમણાં છે ડબલ ફોર થઈ ગયો, પેટ્રોલ છે, ડીઝલ છે, દરેકના ભાવ દુકાનથી તેલના માંડીને ડબલ થયા, એ જો કેમિકલ થવા જોઈએ અને નહીં તો જે સરકાર છે એ રાજીનામા આપી દેવા પડે, સમજ્યા, એસા ડબલ કરેગા તો ઇસમાં રાજીનામા આપો, બીજું કોશ નહીં, ગરીબ શરીફ માણસ કાં રીતે જીવી શકે, ધંધા કરે તો 10 રૂપિયા મળે તો 10 રૂપિયા કંઈ આવે જ નથી, આટલી મોંઘવારી થઈ ગયેલી ને એમાં તે લૂંટભાંગ કરે છે, બીજું કંઈ નથી, એ ચોર થઈ ગયેલા છે, ડબલ આ જેટલા મોટા દુકાન હોય ત્યાંથી છે ને બહુ ડબલ પૈસા લઈને મૂકવાનું કાંઈ છે ને, આપણે મર્યાદા આવેલા છે તો એ મર્યાદા આપણે જે દૂર કરો। આ ઉપરાંત આ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા કોંગ્રેસી કાર્યકર્તા શું કહી રહ્યા છે તે આવું સાંભળીએ। 2014 પહેલા 2014 ના અંદર પેટ્રોલ પંપના ઉપર નરેન્દ્ર મોદી સાહેબના ફોટાવાળો એક પોસ્ટર મૂકવામાં આવતો હતો કે બહુત હુવી મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર। મેં આ સરકારને આહ્વાન કર્યું કે તે જ તમારું બેનર તમે આ 2022માં લગાડી બતાવો તો અમે બી માનીએ કે તમારા પોસ્ટરની વાત સાચી છે કે નહીં। આ સરકાર લોકશાહીના નામે ચૂંટાઈ અને સર્વમુખત્યારશાહી કરવા ઊભી થઈ ગઈ, આ સરકારની સામે કોઈ પણ વિરોધ કરે એટલે તમે જોઈ શકો છો કે કાર્યકર્તા કરતાં વધારે પોલીસો મૂકી દીધા અને માત્ર ને માત્ર લોકોને ડરાવીને અને સર્વમુખત્યારશાહી ઊભી કરીને આ સરકાર રાજ કરવા માંગે છે। આજે અસહ્ય મોંઘવારી સાહેબના રાજ પછી 37મી વખત પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થયો અને 37મી વખત પેટ્રોલ ભાવનો ભાવ વધારો જે થયો આજે 100 રૂપિયાની પાસે પેટ્રોલ અને ડીઝલનો ભાવ થઈ ગયો, દરેક વસ્તુમાં મોંઘવારી આવી ગઈ, ખાવાના તેલના અંદર, રાંધણ ગેસના અંદર, યુરિયાના અંદર, ખાતરના અંદર, દરેક વસ્તુના અંદર મોંઘવારી આટલી માજા મૂકી છે અને સરકાર માત્ર ને માત્ર મંત્રીમંડળમાં ફેરબદલ કરે છે પણ ખરેખર તો આ એન્જિનમાં જ ખરાબી છે, ડબ્બા બદલવાથી કોઈ ફરક નથી પડવાનો, આ એન્જિનમાં જ ખરાબી છે। આ સરકાર જો મોંઘવારીને કાબૂમાં નહીં લઈ શકતી હોય તો એને તાત્કાલિક ધોરણે રાજીનામું આપવાની જરૂર છે અને મોટા મોટા જે જૂના વિડીયો તમને કહું છું મોદી સાહેબના એ વિડીયો તમે જોજો, એના અંદર જે મોંઘવારીના માટે, લોકપાલના માટે જે સરકારે મોટા મોટા વચનો આપેલા એ તમામમાં ફેલ ગઈ છે, શિક્ષણ નીતિમાં પણ ફેલ થઈ ગઈ છે, દરેક નીતિએ ફેલ થઈ ગઈ છે,
માત્ર ને માત્ર બાપ બહુ મોટી મિલકત મૂકી ગઈ હોય ને બાળકો એ મિલકત વેચી વેચીને ગુજરાન ચલાવે છે, તેવી રીતે આ સરકાર આપણા દેશની સૌથી મોટી મોટી કંપનીઓ જે પૈસા કમાવીને આપતી હતી એ કંપનીઓ વેચી વેચીને અત્યારે સરકાર ચલાવી રહેલી છે। આજે હું મીડિયાના માધ્યમથી આપને જણાવવા માંગુ છું કે સરકાર જો આ મોંઘવારી કાબુ લેવામાં પ્રયત્ન નહીં કરશે તો આવનારા દિવસોમાં અમે જલદમાં જલદ કાર્યક્રમ આપીશું। તો બીજી તરફ આજે નવસારીના ચીખલી તાલુકા કોંગ્રેસ દ્વારા પણ રાનકુવા સર્કલ ખાતે વાસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં હાથમાં પ્લે ગાર્ડ અને બેનરો તેમજ એપ્રન પહેરીને સસ્તી દારૂ મહેંગા તેર ભાજપ તેરા કેસા ખેલ નહીં ચલેગી નહીં ચલેગી તાનાશાહી નહીં ચલેગી જેવા અનેક સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તો આ સાથે જ આવનારા સમયમાં ભાવવધારો ઓછો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। ત્યારે આ સમગ્ર મામલે વાસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ શું કહી રહ્યા છે તે આવો સાંભળીએ। હાલની સરકારે મોંઘવારીમાં માજા મૂકી છે, પેટ્રોલ ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે, રાંધણ ગેસના ભાવ વધી રહ્યા છે, ખાવાનું તેલના ભાવ વધી રહ્યા છે, કોરોનાની મહામારીમાં આમ જનતાના હાલ બેહાલ થઈ રહ્યા છે। ત્યારે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત અમે આજે પ્રદર્શન મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન યોજ્યું છે ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે બહુ મોટા મોટા વાયદા કરેલા હતા પરંતુ તમારાથી વાયદા પૂરા નથી થયા, હવે તમે મોંઘવારી ઓછી કરો, જો ગાદી છોડી દો અને જો તમે મોંઘવારી ઓછી નહીં કરશો તો આવનારા દિવસમાં ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલનો કરીશું। જો કે હવે વિપક્ષ કોંગ્રેસના કહેવા અનુસાર આવી મોંઘવારીમાં ઉંગતી ભાજપની સરકાર ભાવ ઘટાડો ક્યારે કરશે તે જ હવે જોવું રહ્યું। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ। દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો। તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ। તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો। આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો। ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો। ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે। જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યુ આપવાનો ભૂલશો નહીં। રિવ્યુ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।